નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, મીડિયાના માધ્યમથી જે આપણે જાણ થઈ રહી છે તે અનુસાર કોરોના પર કાબૂ મેળવવા માટે મોદી સરકાર દ્વારા જે બનાવવામાં આવ્યો છે એક એક્શન પ્લાન, તો જોઈએ આ પ્લાન શું છે, આ એક્શન પ્લાન અને એની તમામ વિગતો. તો શરૂઆત કરીએ આ એક્શન પ્લાનની. તો શરૂઆત કરતાં પહેલાં કે જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકોનને દબો, જેથી કરીને કોઈપણ નવી માહિતી અપડેટ આવે તો અમે તમારા સુધી સરળતાથી પહોંચાડી શકીએ. તો શરૂઆત કરીએ એક્શન પ્લાન. તો કોરોના પર કાબૂ મેળવવા માટે બનાવ્યો મોદી સરકાર દ્વારા ખાસ પ્લાન, જાણીએ એની વિગતો. તો કે કોરોનાને માત આપવા માટે મોદી સરકારે તૈયાર કરેલો છે 20 પાનાનો એક્શન પ્લાન, જેને આપણે સરળ 7 મુદ્દાઓમાં આપણે એને સમજશું. તો શરૂઆત કરીએ આ એક્શન પ્લાનનો પહેલો મુદ્દો. તો કે આ રણનીતિના આધારે સૌથી પ્રભાવિત વિસ્તારને પૂરી રીતે બફર ઝોન બનાવીને સીલ કરાશે. તો પહેલો જ સવાલ થાય કે ભાઈ આ બફર ઝોન એટલે કેવો વિસ્તાર? તો બફર એટલે એવું કહી શકાય કે સ્વતંત્ર વિસ્તાર કે જેને આજુબાજુના વિસ્તારો સાથે કોઈ સંબંધ ના હોય. એટલે આ રીતના જેટલા પણ વિસ્તારો સંભવિત વિસ્તારો હશે એને સ્વતંત્ર જાહેર કરવામાં આવશે અને આ વિસ્તારો પર લગભગ 1 મહિના સુધી બંધ રાખવામાં આવશે. અહીં કોઈ અવર જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે, એટલે કોઈ બહારનો વ્યક્તિ અંદર ના જઈ શકે અને અંદરનો વ્યક્તિ બહાર ના જઈ શકે એવા આ વિસ્તારોને આવી રીતના બફર ઝોન જાહેર કરવામાં આવશે. જે વિસ્તારોમાં કોરોના દર્દી હશે ત્યાં સ્કૂલ, કોલેજ અને ઓફિસોને બંધ રાખવામાં આવશે. સાથે જ અહીં પ્રાઇવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટની જવાની પર પરમિશન મળશે નહીં, એટલે કે એને પરમિશન આપવામાં નહીં આવે, ફક્ત મહત્વની સેવાઓ ચાલુ રાખવામાં આવશે. આ વિસ્તારોમાં જવાની પરમિશન ત્યારે જ મળશે જ્યારે અહીં કોઈ પણ નવા કોરોના દર્દી મળશે નહીં. આ માટેની શરત રાખવામાં આવી છે કે છેલ્લા પોઝિટિવ જેટલા પણ દર્દીઓ છે અને એ પોઝિટિવ દર્દી આવવાનું બંધ થઈ ગયાના 4 અઠવાડિયા થઈ ગયા હોય, એટલે કે 4 અઠવાડિયા પછી છે આની પ્રતિબંધી છે હટાવવામાં આવશે. એટલે કે માન લો કે આજ જે કોઈ છેલ્લો દર્દી છે, આજે કેસ આવેલો છે પોઝિટિવ અને આજ પછી 4 અઠવાડિયા સુધી કોઈ પોઝિટિવ કેસ આવેલો નથી, તો ત્યાર પછી છે એ આ પાબંધી હટાવવામાં આવશે. ચોથો મુદ્દો જોઈએ. કોરોનાના દરેક દર્દીને હોસ્પિટલમાં આઇસોલેટ વોર્ડમાં રાખવામાં આવશે અને એ હોસ્પિટલ હશે જેને ખાસ કરીને કોરોના માટે તૈયાર કરવામાં આવી હશે. એટલે કે જે પણ વ્યક્તિઓ દર્દીઓ છે એને ખાસ કોરોના માટે જે સરકાર દ્વારા જે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ શહેરોમાં જે હોસ્પિટલો બનાવવામાં આવી છે ત્યાં એની હોસ્પિટલોમાં જ કોરોનાના દર્દીને રાખવામાં આવશે. પાંચમો મુદ્દો જોઈએ કે કોરોનાના દર્દીને હોસ્પિટલની રજા આપવાને માટે પણ ખાસ ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી છે કે જેના આધારે કોઈપણ દર્દીને ત્યારે જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાશે કે જ્યારે સતત 2 સેમ્પલ એના નેગેટિવ આવે. એટલે કે જે વ્યક્તિને કોઈ શંકાસ્પદ છે અથવા કોઈ કોરોના છે એને ડિસ્ચાર્જ એટલે કે ત્યાંથી હોસ્પિટલમાંથી રજા ત્યારે જ આપવામાં આવશે કે જ્યારે એના 2 સેમ્પલ ઉપર લેવામાં આવે અને બંને સેમ્પલ છે એ નેગેટિવ આવે. આ સિવાય ઓછા લક્ષણોવાળાને સ્ટેડિયમમાં રાખવામાં આવશે, થોડા વધારે લક્ષણ દેખાતા હોય દર્દીઓને એને હોસ્પિટલમાં રાખવામાં આવશે, જ્યારે ગંભીર દર્દીઓને મોટાને જે ગંભીર દર્દીઓને જે મોટાને સ્પેશિયલ હોસ્પિટલોમાં રાખવામાં આવશે. એટલે અલગ અલગ જેવો એનો જે કોરોનાનો કેસ હશે કે ભાઈ થોડાક લક્ષણ હોય તો અલગ જગ્યાએ રાખવામાં આવશે, થોડાક વધારે હોય તો એનાથી અલગ રાખશે અને જો કોરોના વધારે એના લક્ષણો જોવા મળે તો એને અલગ મોટી હોસ્પિટલમાં રાખવામાં આવશે. ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીની તપાસ માટે સ્વાસ્થ્ય કેન્દ્રોને જવાનું રહેશે અને કોઈ પણ પ્રકારની વધારાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે અને સાથે વધુ તપાસ તેને સર્વેલન્સ ઓફિસર કે CMOની જાણકારીમાં લેવામાં આવશે. સરકારના કોરોનાની તપાસની સંખ્યાને વધારવા માટે સતત તૈયારીમાં છે અને મળતી માહિતી અનુસાર પહેલાં તેના માટે 50 લાખ રેપિડ ટેસ્ટ કીટોનો ઓર્ડર આપી ચૂકવામાં આવેલો છે. મિત્રો, આ માહિતી સંભવિત હોઈ શકે. મિત્રો, આમાં કોઈ ઓથેન્ટિક અત્યારે હાલના જે મીડિયાના માધ્યમથી જે આપણે જાણકારી થઈ રહી છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી છે. મિત્રો, જેવી કોઈ નવી માહિતી અપડેટ આવશે એટલે અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આ વિડીયોમાં આટલું જ રાખીશું. જય હિન્દ, જય ભારત.